નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારું સ્વાગત છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસ સફરમાં. તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પાર્ટ 2 માં પ્રકરણ નંબર 3 પ્રામાણિક વિતરણ જે છે તે શરૂ કરી ચૂક્યા છીએ અને એની અંદર ઘણા બધા ઉદાહરણો રૂપે દાખલાઓ શીખી ગયા છે. ખાસ કરીને આની અંદર હવે જે રીત આવી જોઈએ એ તો આવી ગઈ છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ પ્રામાણ્ય ચલ જે છે એક્સ એને પ્રામાણિક પ્રામાણ્ય ચલ ઝેડ માં એટલે કે જે પ્રાપ્તાંક મેળવવાની કિંમતોમાં રૂપાંતરિત કરવાનું શીખી ગયા. ત્યારબાદ તે જે કિંમતો મળે છે એને આપણે વક્રમાં દર્શાવવાની છે. તો વક્રની અંદર દર્શાવવા માટે આપણી પાસે જુદા જુદા પ્રકાર છે જે પુનરાવર્તિત કરતા જઈએ. તો ભાઈ વક્રની અંદર જ્યારે પ્રાપ્તાંક 0, ઝેડ, ઝેડ 1, ઝેડ 2 આવા અલગ અલગ પ્રકારના છે એને દર્શાવવાના થાય તો આ બધા જ પ્રાપ્તાંકોની કિંમત જે બિંદુથી ઓળખીએ છીએ આ બધા બિંદુઓને આપણે 0 થી દર્શાવવાના, બરોબર છે. બીજું આ બધા બિંદુઓ વચ્ચેનું ક્ષેત્રફળ દર્શાવીએ છીએ. તો જ્યારે ક્ષેત્રફળ આવે છે તે બે જુદા જુદા પ્રદેશનો આવે તો એક ધન અને એક ઋણ બિંદુ વાળો આવે તો સરવાળો દર્શાવવાનો. કોઈ એક જ પ્રદેશનું હોય તો બાદબાકી, બંને બિંદુ એક જ પ્રદેશમાં આવતા હોય તો બાદબાકી. હવે માન લો કે થી ઓછું છે પરંતુ એક જ પ્રદેશમાં આવતું હોય તો પણ બાદબાકી, થી વધુ છે ને એક જ પ્રદેશમાં ક્ષેત્રફળ આવતું હોય કોઈ બિંદુનું તો પણ ત્યાં બાદબાકી થશે પ્રક્રિયામાં. અને જો થી ઓછું કે થી વધુ એવું પ્રકારનું ક્ષેત્રફળ આવતું હોય પરંતુ ત્યાં બે પ્રદેશ નો ઉપયોગ થતો હોય વિસ્તારમાં તો ત્યાં સરવાળો થશે. તો આવી પેટર્ન, આવી પ્રક્રિયાઓ જે છે આપણે શીખી ગયા છે. પણ હજુ આપણે વ્યવહારિક દાખલામાં આગળ જઈએ તો કદાચ પેટર્ન બદલાશે ના, હવે ફક્ત વ્યવહારિક દાખલા હોવાને કારણે શબ્દો જોવા પડશે, ગણતરીમાં આપણે એને ઢાળવા પડશે, આ વસ્તુ શીખવાની છે. ચલો તો એવું જ કંઈક આપણે આગળ ઉદાહરણ નંબર 10 માં જોઈએ છે. તો ઇલ્યુસ્ટ્રેશન નંબર 10 એટલે કે ઉદાહરણ નંબર 10 જો સ્ક્રીન ઉપર રકમ છે, રકમ પર ખાસ ધ્યાન. ઉદાહરણ નંબર 10, શહેરના એક પેટ્રોલ પંપ પર થતું પેટ્રોલનું દૈનિક વેચાણ પ્રામાણિક વિતરણ અનુસરે છે. મિત્રો, અહીં પ્રામાણિક વિતરણ અનુસરે છે આપી દીધોનો મતલબ આપણે અહીં શું થઈ ગયા, હવે ટેન્શન ફ્રી, કારણ કે અહીં સાબિત કરવા નથી કયા ચેપ્ટરનો દાખલો છે એ પણ શોધવાની આવશ્યકતા નથી. કારણ આપી દીધું છે પ્રામાણ્ય વિતરણ અને એને અનુસરે છે એ પણ આપી દીધું છે. તો આપણે સીધું જ પાર્ટ 2 પ્રકરણ નંબર 3 ની સંભાવનાનો દાખલો છે ગણવા માંડીએ તો ચાલે. હવે આગળ, અને તેના મધ્યક અને પ્રામાણિક વિચલન અનુક્રમે 33,000 લીટર અને 3,000 લીટર છે. ચલો આ પણ કિંમત આપી દીધી છે. તો પહેલું, કોઈ એક માસ દરમિયાન પેટ્રોલ પંપ પર પેટ્રોલનું દૈનિક વેચાણ 30,000 લીટરથી ઓછું થયું હોય તેવા દિવસોની ટકાવારી મેળવો. તેમજ બીજું, મે માસના કેટલા દિવસો દરમિયાન પેટ્રોલનું વેચાણ 32,000 લીટર અને 35,000 લીટરની વચ્ચે હોઈ શકે. ચલો અહીં તો ક્વેશ્ચન પૂછો, હોઈ શકે એટલે શક્યતા આવી, અને જો શક્યતા આવે તો ત્યાં સંભાવના જોઈ ભાઈ, અહીં પણ સંભાવના મેળવવાની છે, બરોબર. તો ચલો આપણી પાસે બે પ્રશ્ન છે, એક 30,000 થી ઓછું હોય તેવું અને બીજું 32,000 થી 35,000ની વચ્ચે હોય તેવું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીં શું કરીએ, પેલા રકમ પરથી કિંમતો તારવી લઈએ. તો જવાબ તૈયાર કરીએ છીએ મુજબ અહીં આપેલી કિંમતોમાં કોઈ મધ્યક અને વિચલન તૈયાર હોય તો મેળવી શકેલા કિંમતોના મૂલ્ય તરીકે મધ્યક ન્યુમાં અને વિચલન સેમાં સિગ્મા અથવા તો ડેલ્ટામાં દર્શાવીએ છીએ, જે અનુક્રમે 33,000 અને 3,000 છે, બરાબર. ટેક્સબુક રકમ મુજબ છે. હવે પ્રશ્ન પહેલો, 30,000 થી ઓછું પેટ્રોલનું વેચાણ થયેલું હોય કોઈ માસ દરમિયાન. ચલો તો આપણે એને શું કરીએ, ટકાવારી મેળવીએ. નંબર 1, કોઈ માસમાં પેટ્રોલનું વેચાણ 30,000 લીટર થી ઓછું હોય તેની સંભાવના. ચલો મેળવીએ. તો કોઈ માસમાં પેટ્રોલ વેચાણ 30,000 લીટર થી ઓછું છે, તેથી 30,000 એ કોઈ કિંમત, કોની કિંમત યાદ કરો, એક્સ ની કિંમત, અને એક્સ એ પ્રામાણ્ય ચલ છે જેને આપણે પ્રામાણિક પ્રામાણ્ય ચલ ઝેડ પ્રાપ્તાંક કિંમત મેળવવા માટે ફેરવવું પડશે.
તેથી ધારણા લઈએ તો તો અહીં x 1 જે 30000 હોય અને તેનાથી ઓછું હોય તો તો તમારું ક્ષેત્રફળ થી ઓછું કેટલું એવું કાંઈ આપ્યું નથી તો અનંત સુધી અને થી ઓછું એટલે ઋણ તો આપણે કેપિટલ x વિસ્તાર અનંત સુધી લઈ જઈએ ક્યાંથી તો 30000 થી જેને x1 બીજું નામ આપીએ તેથી અહીં 30000 કે તેથી ઓછું વેચાણ ઋણ ઇન્ફિનિટી સુધી જેને શું કરીએ z ચલમાં ફેરવતા ચલો વિદ્યાર્થી મિત્રો તેથી શું કરીએ z મેળવીએ તો z1 બરાબર x1 માઈનસ મ્યુ છેદમાં સિગ્મા જ્યાં x1 તો કે x1 30000 માઈનસ મધ્યક મ્યુ 33000 છેદમાં વિચલન 3000 તો વિદ્યાર્થી મિત્રો 30000 માઈનસ 33000 કરીએ તો માઈનસ 3000 આવે ભાગ્યા 3 કરીએ તો માઈનસ 1 તેથી આપણા z1 કેવા છે માઈનસ 1 તો હવે જો માઈનસ 1 કે તેથી ઓછું ક્ષેત્રફળ દર્શાવવાનું થશે તો પ્રાપ્તાંક z1 તૈયાર છે ચલો પ્રાપ્તાંક મેળવવાનું સૂત્ર યાદ રાખું એ પ્રમાણે આપણે આગળ ગણતરીમાં જઈએ છીએ તો વિસ્તાર તરીકે x1 ને આપણે z1 માં બદલાવ્યા છે અને ક્ષેત્રફળ તરીકે આવ્યું અને ક્ષેત્રફળ દર્શાવીએ છીએ જે z1 પ્રાપ્તાંક તરીકે દર્શાવીએ છીએ ક્યાં સુધી તો કે ઇન્ફિનિટી સુધી તેથી લખીશું માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 જ્યાં ઋણ ઇન્ફિનિટી જે આપેલા છે ત્યાંથી લઈ અને z1 અને માઇનસ 1 સુધીનું ક્ષેત્રફળ હવે ઋણ ઇન્ફિનિટી થી માઇનસ 1 સુધીનું ક્ષેત્રફળ તો હવે અહીંયા બંને પ્રદેશ જુદા જુદા બિંદુવાળા કે એક જ બિંદુવાળા પ્રદેશમાં છે કે નહીં આ તપાસ કરવો પડે તેનો મતલબ એવો છે કે તમારી પાસે માઇનસ 1 અને ઋણ ઇન્ફિનિટી બે બિંદુઓ જે એક જ પ્રદેશમાં આવે છે કે જુદા જુદા પ્રદેશમાં તો જો બંને ઋણ છે એક જ પ્રદેશમાં બંને વચ્ચે શૂન્ય આવશે નહીં તો બાદ બાકી થશે પણ બિંદુઓ જે આપ્યા છે પ્રાપ્તાંક આપ્યા છે એનું ક્ષેત્રફળ તો 0 થી દર્શાવવાનું ચલો દર્શાવી દઈએ તો અહીં શું દર્શાવશે ઋણ ઇન્ફિનિટી થી 0 સુધીનું ક્ષેત્રફળ જે મોટો વિસ્તાર થાય આખું ઋણ પ્રદેશ એમાંથી નાનો વિસ્તાર માઇનસ 1 થી 0 સુધીનો વિસ્તાર બાદ કરવાનો છે હવે માઇનસ 1 એ 0 ની ડાબી બાજુએ છે ડાબી બાજુ દર્શાવ્યા અને નાના પણ છે બંને વાત બની ગઈ એ જ વસ્તુ 0 થી ઋણ ઇન્ફિનિટી ડાબી બાજુ આવશે એટલે મારે ડાબી બાજુ લખા તો લેસ ધેન નિશાનીનો ઉપયોગ કરું છું બધી જગ્યાએ એક જ સરખી નિશાની આવે સરળતા રહેશે ગણતરીમાં પણ તમને ખ્યાલ આવશે કઈ દિશામાં ગણતરી જઈ રહી છે આકૃતિમાં શું વિસ્તાર છે વગેરે ચલો હવે બંને પ્રદેશ ના ક્ષેત્રફળ જોવાના છે ક્યાં જોવાના છે z ટેબલમાં ચલો તેથી z ટેબલ જો સ્ક્રીન ઉપર છે તો અહીં ઋણ ઇન્ફિનિટી ની કિંમત તો તમે જાણો છો કેટલી આવે તો કે 0.5000 જે દરેક વખતે ફિક્સ જ છે તો હવે જોવાનું શું છે તો કે માઇનસ 1 ની કિંમત તો માઇનસ 1 પરંતુ ક્ષેત્રફળ તરીકે જ્યારે પ્રાપ્તાંક હોય છે એ z ટેબલમાં ધન કિંમતો લે છે એટલા માટે કેટલા આવશે અહીં તો કે પ્લસ 1 એનું જો તો ભાઈ 1.0 નું સેમા જોવાનું થશે તો કે 0 માં કેટલા છે 0.34 બરાબર તો 0.34 જે છે એ બાદ થશે સેમાથી તો કે 0.5000 માંથી તેથી લખી અહીં જો 0.5000 માઇનસ 0.34 કે તો વધશે કેટલા ભાઈ બાદ બાકી કરો તો 0.1587 જો 10 માંથી 3 જાય 7 વધે અહીં 9 માંથી 8 જાય 1 વધે અહીં 9 માંથી કેટલા જશે તો કે 4 જશે 5 વધે 5 માંથી 1 કટ થશે 10 કાના તો 4 4 માંથી 3 જાય તો 1 વધે 0.1587 હવે આ સંભાવના તો આવી ગઈ પરંતુ સંભાવના જે છે એને ટકાવારીમાં દર્શાવવાની હતી તેથી કે 0.1587 ગુણ્યા 100 લઈએ જવાબ કેટલો આવશે કે 15.87% આપણો જવાબ જે પૂછવામાં આવ્યો હતો તે અને બાજુમાં શું કરીએ તો અહીં આકૃતિ દર્શાવી દેશું જ્યાં z સેન્ટરમાં 0 તેમાં ધન
ઇન્ફિનિટિવ ઋણ ઇન્ફિનિટિવ હવે પૂછેલો વિસ્તાર તો કે 0.1587 છે કઈ રીતે મેળવો તો કે 0.54 ક્ષેત્રફળ ઋણનું અને સંપૂર્ણ ક્ષેત્રફળ 0 ઇન્ફિનિટિવ સુધીનું એમાંથી વાત કરી 0.3413 એટલે અહીંયાથી 3413 સુધીનું કિંમત આપણે દર્શાવી નાખી નથી તો સમથિંગ આ જે છે z1 જે છે માઇનસ 1 એના પછીનું કે 1 કે તેથી ઓછું એક કે તેથી ઓછું એટલે કે આ એક કે તેથી ઓછું એટલે ડાયવર્જન્સ જોવાનું છે z1 થી તો આ વિસ્તાર આચ્છાદિત વિસ્તાર જે છે એ તમારો આવશે 0.1587 ચલો હવે કે પહેલી કિંમત જે માંગી લીધી હે તૈયાર છે હવે બીજી કિંમત મેળવવા તરફ જઈએ આગળ ચલો હવે બીજી કિંમત મેળવીએ તો બીજી કિંમત શું છે કે મે માસ દરમિયાન એટલે કે મે માસમાં પેટ્રોલનું વેચાણ ₹35,000 થી ₹35,000 હોય તેવા દિવસોની સંભાવના તો મે માસના દિવસો એની અંદર જેવા કેટલા દિવસો કે જેની અંદર 35000 થી 35000 લિટર પેટ્રોલ વેચાણ થયું હોય ચલો મેળવીએ હવે આ દિવસોની સંભાવના તૈયાર કરવાની કીધી છે એટલે દિવસોની સંખ્યા મેળવવી પડશે પણ પહેલા શું કરીએ તો કે જે જાણીએ છીએ કિંમત તૈયાર કરીએ તો 32000 અને 35000 કોણ ભાઈ તો તમને હવે ખ્યાલ છે કોણ હોય પ્રામાણિક ચલ કે કે ઉપર કહી દીધું છે પેટ્રોલ વેચાણ એ પ્રામાણિક ચલ છે અને કોણ છે x બે બિંદુ છે એટલે x1 x2 ધારી લેશું અને ત્યારબાદનો સ્ટેપ શું તો કે પ્રાપ્તાંકો મેળવવા એટલે પ્રામાણિક પ્રામાણિક ચલ માં રૂપાંતરિત કરું જેના માટે પ્રાપ્તાંક મેળવવાનું સૂત્ર છે z વાળું સૂત્ર x - μ / σનો ઉપયોગ કરીએ ત્યારબાદ બિંદુઓ મેળવેલા છે એને વિસ્તાર ક્ષેત્રફળ અને વચ્ચેની પ્રક્રિયાઓ સાથે આકૃતિ મૂકીએ પછીનો પ્રશ્ન આવશે દિવસોની સંખ્યા મેળવવી ચલો પહેલા આટલું કરી લઈએ તો તેથી x1 અને x2 વચ્ચેનો વિસ્તાર એટલે કોણ તો કે 32000 થી 35000 લિટર વચ્ચેનું વેચાણ ચલો 32000 થી 35000 વચ્ચે ના પેટ્રોલનું વેચાણ ના પ્રાપ્તાંક લઈએ તો તોને ઝેડ ચલમાં ફેરવતા અથવા રૂપાંતર કરતા પ્રાપ્તાંક મેળવવાનું સૂત્ર z1 = x1 - μ / σ z1 કેટલા છે 35000 - મધ્ય 33000 છેદમાં વિચલન 3000 તો વિદ્યાર્થી મિત્રો 32000 - 33000 કરો - 1000 ભાગ્યા 3 તો 1 ભાગ્યા 3 કરો તો કેટલા થશે 0.33 બરોબર ને 3 માઇનસ એટલે 0.33 થશે બીજું તો કે બીજું છે z2 z2 = x2 - μ / σ જ્યાં 35000 છે x2 બરોબર છે માઇનસ મધ્ય 33000 રહેશે છેદમાં વિચલન પ્રમાણિત વિચલન 3000 છે તો 35000 માઇનસ 33000 કરો 2000 વધે છે 2000 ભાગ્યા 3000 કરો જો કેટલા આવે છે 0.67 થશે આમ તો અહીં 3 મિનિટ આવડી જાય 2 ભાગ્યા 3 જ કરવા હોય તો 2 ભાગ્યા 3 એટલે 0.67 થશે આમ તો કેલ્ક્યુલેટરમાં જો 0.66 છે એવું બિંદુ આવતું હશે પણ આપણે રાઉન્ડ ફિગર લઈએ તો 0.67 બે ભાગ્યા ત્રણ કરી એટલે ભાગ ચાલ તો ઝીરો લઈને દશાંશ ચિહ્ન બરોબર છે 20 આવ્યા 6 તેરી 18 20માંથી 18 બાદ કરો 2 વધશે પાછી આ પ્રક્રિયા કન્ટિન્યુ છે તો 6 6 6 જેને રાઉન્ડ ફિગર લઈએ અને આપણા પ્રાપ્તાંકમાં દશાંશ ચિહ્ન પછી 2 સ્થાન સુધીની કિંમત છે અમારે 0.67માં રાઉન્ડ ફિગર લીધું છે 0.33 અને 0.67 પણ 0.33 માઇનસ છે તો બે બિંદુઓ પ્રાપ્તાંક થયા તેથી z1 કે તેથી વધુ કે ક્ષેત્રફળ કેપિટલ Z થી z2 સુધીનું ક્ષેત્રફળ લઈએ છીએ જેમાં z1 છે માઇનસ 0.33 કે તેથી વધુ z2 0.67 સુધીનું ક્ષેત્રફળ તો અહીંયા એક ઋણ એક ધન બે જુદા પ્રદેશ બંનેનો સરવાળો
परंतु बिंदुओं क्षेत्रफल क्या थी दर्शावानु जीरो थी तेथी यही लखी नाखिए गुण 33 माइनस 33 थी जीरो सुधी नु क्षेत्रफल नी संभावना अने जीरो थी लाई अने 0.67 सुधी नी संभावना बे जुदा प्रदेश ना ने बे वच्चे सरवाळो समीकता माटे आ वस्तु करीए छे। હવે આપણું કામ તમે જાણો છો શું કરવાનું છે, z ટેબલ માંથી કિંમત જોતા હતા તો લેતા z ટેબલ માંથી કિંમત લેતા। ચલો વિદ્યાર્થી મિત્રો, z ટેબલ માંથી કિંમત લેવાની સાવકે કોણ છે 0.33 અને 0.67 આગળ શીખી ગયા છો, પણ એકવાર પુનરાવર્તિત કરી દો। 0.33 હોય તો કઈ રીતે બનશે 0.33, કે 0.33 માટે આપણે આવું કંઈક કરવું પડે છે। 0.3 પછીના સ્થાનમાં કોઈ નથી તો 0 લઈએ તો 30 બને, જેની અંદર તમે 0.03 ઉમેરો ત્યારે કેટલા બને છે 0.33। તો તમારે z પ્રાપ્તાંક 0.3 જુઓ, એની આડોઅરો રચના છે જેમાં 0.03 વાળો આંક શોધો। હવે આ બંને ભેગા કરો એટલે 0.33 થશે અને એની સામેની કિંમત આપણી સંભાવના ક્ષેત્રફળ થશે કેવું 0.67 માટે થશે। કઈ રીતે ભાઈ, તો કે 0.67 છે તો 0.7 પ્લસ 0.07 જો તો 0.67 થાય છે। તો આપણે આ બે બિંદુ એટલે કે આ બે કિંમતો છે એમાં ક્ષેત્રફળ જોવાનું થશે। તો જો સ્ક્રીન ઉપર તમને ક્ષેત્રફળ દેખાઈ રહ્યું છે જેમાં 0.33 માંથી 0.3 નું 0.03 માં જુઓ તો કેટલું આવે છે, તો કે 0.1293 એટલે કે 0.1293। ત્યારબાદ જો ભાઈ 0.67 નું જોવાનું છે તો 0.67 માટે 0.6 નું 0.07 માં જોવાનું થશે, જેનું તમને ક્ષેત્રફળ કેટલું મળે છે 0.2486 બરાબર છે, એટલે કે 0.2486 થાય છે। હવે આપણે ક્ષેત્રફળ દર્શાવ્યું છે -33 થી 0 સુધીનું અને 0 થી 0.67 સુધીનું, એનો શું કરવાનો સરવાળો, કારણ શું, તો કે સમીકરણ માટે બંને પ્રદેશ વચ્ચે શું થશે સરવાળો થશે। તો અહીં 6 3 9 8 9 7 9 7 1 2 1 3 3 4 7 હવે તો કે 1 ને 2 3 0.37 79 વિદ્યાર્થી મિત્રો, આ જે આવ્યું આપણું ક્ષેત્રફળ આવ્યું, પણ અહીંયા સુધીનું કામ આપણે લેવાનું છે ના, આપણે શું કરવાનું છે તો કે મે માસની અંદર કેટલું પેટ્રોલ વેચાય છે એના દિવસો જે છે એની સંભાવના માટે આપણે દાખલો ગણેલો હતો। પેટ્રોલ તો 32,000 થી 35,000 વચ્ચેની સીમા આપી છે, પણ એ મે માસમાં આટલું વેચાય ત્યારે એવા દિવસો કયા છે એની સંભાવના કીધી હતી। દિવસોની સંખ્યા શોધી હોય તો આપણે જાણીએ છીએ એન ગુણ્યા પી બરોબર કે નહીં, એન એટલે કોણ છે તો કે દિવસો, કયા દિવસો, કુલ દિવસો મે માસના, તો મે માસના દિવસો એક એન લઈ લઈએ અને આવેલી સંભાવના પી લઈએ, એન ગુણ્યા પી કરો, અપેક્ષિત સંખ્યા યાદ આવી ગયો ની પહેલા તો એવું જ એ જ વસ્તુ અહીં લાગુ પડે છે। અપેક્ષિત સંખ્યા એટલે આપણે પૂછવામાં આવેલી સંખ્યા, કઈ સંખ્યા તો કે દિવસોની સંખ્યા, તો દિવસોમાં મે માસ આખો આપ્યો છે, હવે મે માસ જે આપ્યો છે બરોબર છે એમાં તો ટોટલ દિવસોમાંથી કેટલા દિવસો છે એ પૂછવામાં આવ્યું છે, તો કુલ દિવસો એ આપણા એન થઈ જશે બરોબર કે નહીં, તો મે માસ એટલે 31 દિવસ હોય બરોબર કે નહીં, કેમ કે આપણે જાણીએ છીએ આપણી પદ્ધતિ પ્રમાણે સાદી સિમ્પલ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે, ઉપર તરફ 31 નીચે તરફ જશો તો 30, તો મે ઉપર તરફ આવ્યું 31 થાય છે। ચલો 31 હતું હોય તો આપણે એનપી પ્રમાણે આવીએ, તેથી દિવસો ની સંખ્યા બરાબર શું થશે તો કે 0.37 79 ગુણ્યા 31 અથવા 31 ગુણ્યા 0.37 79 11.71 બરોબર ને, તેને કારણે દિવસો જે છે કેટલા થશે તો કે 12 દિવસ, તો 31 માંથી 12 દિવસની અંદર એવું થઈ શકે કે જેમાં 32,000 થી 35,000 લીટર પેટ્રોલ વેચાણ થયું હોય, તો 12 દિવસોમાં 32,000 થી 35,000 લીટર પેટ્રોલ વેચાય એવી સંભાવના આપણે આપી શકીએ છે। ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી શક્યતા જે છે આપણે મેળવી ગયા, તમારા માટે ફેરફાર એક આ જ હતો બરોબર, કે જેમાં સંભાવના હોય એમાં અપેક્ષિત સંખ્યા પણ તૈયાર કરવાની, વિશિષ્ટ અને મહત્વનો ભાગ એ તમારા માટે નવો છે એ સંખ્યા મેળવવાનો।
આમ તો આવડે છે પણ અહીંયા કઈ રીતે મેળવવું એ આજે શીખી ગયા. હવે બાકી વિવાદ છે નહીં કે આપણા ક્ષેત્રફળ 0.3779 ને દર્શાવવાના છે. ચલો દર્શાવી દઈએ. એ તો તમારા માટે હવે ડાબા હાથનો ખેલ થઈ ગયો અને આકૃતિ દોરવાની તમને બહુ મજા પણ પડે છે. એના માટે અહીં ગણતરીમાં પણ કેવી આવે છે મજા એ તો હું જાણું છું, બરોબર છે. ચલો સેરો ગુણ ઇન્ફિનિટિવ ત્રણ ઇન્ફિનિટિવ ત્યારબાદ આપેલા બિંદુ પ્રાથમકો ઝેડ અને ઝેડ ટુ કોણ છે ભાઈ તો સત્ર પર 12 3 24 86 જેના પ્રાથમ છે 0.33 માઇનસ 0.67 તો 0 થી 0.33 અને કેટલું જવાનું છે 1293 થી પણ નીચે છે તો અંદાજે 1000 ની કિંમતોની આસપાસ આવું લઈ શકે. ઝેડ 1 માઇનસ 0.33 પ્રાથમ કઈ રાખો સત્ર પર ઉપર દર્શાવું. ત્યારબાદ 0.67 એ કોણ છે તો કે ઝેડ 2 છે ધન બાજુ છે પણ એનું મૂલ્ય એટલે કે ક્ષેત્રફળ 2486 ની નજીક દર્શાવું. ઝેડ 2 જે કેટલા આવ્યા 0.67 બંને વચ્ચેનો વિસ્તાર 0.3779 જે આચ્છાદિત પ્રદેશ વિદ્યાર્થી મિત્રો વક્ર તૈયાર. અહીં જે આચરિત પ્રદેશ છે એ સંભાવના છે એમાં ટકાવારી માંગી હતી 15.87%. અહીંયા દર્શાવે છે કે આચરિત પ્રદેશ છે આપણી સંભાવના છે જેમાં દિવસોની સંખ્યા માંગી હતી 12 દિવસો તો પૂછેલી સંભાવના તૈયાર છે. એકવાર ફટાફટ પુનરાવર્તિત કરીએ તો કે મધ્ય 33 અને વિચલન 3000 છે. એ જ રીતે પ્રમાણિક વિચલન માટે અહીં એક્સ ચલ 20000 થી ઓછા હોય એના પ્રાપ્તાંક સેલવન તૈયાર કર્યા હતા. પ્રાપ્તાંક તો સૂત્ર મૂકી સેલવન માઇનસ 1 મેળવા થી ઓછો વિસ્તાર મેળવો અને એ આકૃતિમાં દર્શાવ્યો એ રીતે મે માસના પેટ્રોલના 32000 થી 35000 લીટરના વેચાણના દિવસો પૂછેલા હતા જેની સંભાવના માટે આપણે X1 X2 ની કિંમત પ્રમાણિક ચલ તરીકે ધારેલી હતી જે 32000 અને 35000 છે જેને પ્રાપ્તાંક એટલે કે પ્રમાણિક ચલ ઝેડમાં ફેરવી સૂત્રનો ઉપયોગ કરી Z1.33 માઇનસ અને Z2.67 પ્લસ પ્રાપ્ત કર્યા. ત્યારબાદ બંનેને આપણે પ્રાપ્તાંકોના વિસ્તારમાં દર્શાવ્યા ક્ષેત્રફળ ઝેડના વિસ્તારમાં દર્શાવી ત્યારે એક ઋણ પ્રદેશ છે એક ધન પ્રદેશ છે બેને સમીકતા માટે સરવાળો દાશે. ત્યારબાદ બંનેની કિંમત ઝેડ ટેબલમાં લઈ સરવાળો જોયો તો 0.3779 જે ક્ષેત્રફળ આકૃતિમાં દર્શાવ્યું છે અને એને આપણે અપેક્ષિત સંખ્યા તરીકે 31 વડે ગુણાકાર આપ્યો જેથી 12 દિવસો રાઉન્ડ ફિગર આપણને સંભાવનામાં પ્રાપ્ત થાય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આગળ મહત્વનો ભાગ આજે પણ શીખી ગયા. હવે તો કે હવે નવા દાખલાઓ કે નવા આવા પ્રકારની વ્યવહારિક રચનાઓ લઈને આવે ત્યાં સુધી આવજો.